દક્ષિણ અમેરિકાના સુર્યનામ દેશના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા હતા જ્યાં તેમનું વેદ મંત્રોથી ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું ત્યારે ચંદ્રિકા પ્રસાદ સંતોખી પૂજા સોમેશ્વર મહાપૂજા સ્વહસ્તે ધ્વજારોહણ કરી ધન્ય બન્યા હતા આદિજ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે નામ દેશ જે દક્ષિણ અમેરિકામાં આવેલ છે ત્યાંના રાષ્ટ્રપતિ ચંદ્રિકા પ્રસાદ સંતોખી પરિવાર તેમજ ડેલિગેશન સાથે સોમનાથ આવી પહોંચ્યા હતા તીર્થ પુરોહિત અને સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારોએ વેદ મંત્રોથી તેઓનું અભિવાદન કર્યું હતું મંદિરની પરંપરા મુજબ સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈએ પુષ્પહારથી તેઓનું સ્વાગત કર્યું હતું તેઓએ સોમેશ્વર મહાપૂજન ધ્વજા પૂજન કર્યું હતું પૂજન બાદ સોમનાથ મહાદેવના આશીર્વાદ સ્વરૂપે પૂજારીએ રુદ્રાક્ષની કંઠમાળાથી રાષ્ટ્રપતિનું સન્માન કર્યું હતું સાથે સ્મૃતિ ભેટ અને શાલથી ટ્રસ્ટી જેડી પરમાર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સચિવ યોગેન્દ્રભાઈ દેસાઇએ સોમનાથ મંદિરનું વુડનમાં સુવર્ણ આર્ઠ સાથે તૈયાર કરેલ મોમેન્ટોથી તેમનું સ્વાગત કર્યું હતું સોમનાથ મંદિરના શિખર પર શ્રાવણ માસમાં શરૂ કરેલ સ્વહસ્તે ધ્વજારોહણનો લાભ પણ રાષ્ટ્રપતિએ લીધો હતો નાદ સાથે સ્વહસ્તે ધ્વજારોહણ પરિવાર સાથે કરી તેઓ ધન્ય બન્યા હતા આ પ્રસંગે વિઝીટર બુકમાં નોંધ કરતા મહામહિમ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે મને મળેલા સત્કાર અને આપની પ્રાર્થનાઓ માટે સુરીનામ સરકાર અને સુરીનામના નાગરિકો વતી હું આપ સૌનો આભાર માનું છું અહીં કરેલી પ્રાર્થનાઓથી મારા દેશ અને દેશવાસીઓ માટે આશીર્વાદ અને સમૃદ્ધિ મળશે ભરતસિંહ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ